ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના સોલૈયા ગામે મારી માટી મારો દેશ કાર્યક્રમ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સોલૈયા ગ્રામ પંચાયત દ્વારા ગામની માટી કળશમાં મૂકવામાં આવી હતી. ત્યારબાદ ગામમાં 75 વૃક્ષોનું વાવેતર કરી અમૃત વાટિકાનું નિર્માણ કરવામાં આવ્યું, જ્યાં શિલાફલક મૂકવામાં આવ્યું હતું. વધુમાં પંચપ્રાણ પ્રતિષ્ઠા, વસુધા વંદન, વિરોપા વંદન અને રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું હતું. ત્યારબાદ નાગરિકોએ હાથમાં મુઠ્ઠીભર માટી લઈ રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી. શહીદ વીરોની યાદીમાં શિલાફલકનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું, જેમાં પૂર્વ સૈનિકોને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ગામના સરપંચ, પંચાયતના સદસ્યો, તલાટી, શાળાના શિક્ષકો, આરોગ્ય સ્ટાફ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. રિપોર્ટર હરેશ ઠાકોર, માણસા. સોલૈયા ગામે આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે જે કાર્યક્રમ કરવામાં આવ્યો તેમાં શિલાફલકનું સમર્પણ, પંચપ્રાણ પ્રતિષ્ઠા, વસુધા વંદન, વિરોપા વંદન, રાષ્ટ્રધ્વજ તથા રાષ્ટ્રગીતનો કાર્યક્રમ કરવામાં આવ્યો, જેમાં સરપંચશ્રી, સોલૈયા, તમામ સભ્યો, કર્મચારીઓ, તલાટીશ્રી તથા ગ્રામજનોએ કાર્ય